અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં દૂર દૂરથી પદયાત્રાઓ કરી આવતા લાખો લોકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે ખાસ પાણીની કોઈ તકલીફ ન પડે તે માટે પણ પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીદાર વ્યવસ્થા કરવામાં આવી છે. લાખોની સંખ્યામાં આવતા યાત્રિકોની જરૂરિયાતને પહોંચી વળવા અંબાજીમાં રોજનું લગભગ 40 લાખ લીટર એટલે કે 4 MLD પાણી પુરવઠા અવિરત પૂરો પાડી રહ્યો છે. મેળામાં આવતા પદયાત્રીઓ અને સેવા કેમ્પ સહિત મેળાની વ્યવસ્થામાં રોકાયેલા સ્ટાફને પીવાના પાણી સહિત વપરાશના પાણીની પણ પૂરતી સુવિધા મળે છે અને તે માટે ખાસ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેક્ટર મિહિર પટેલ જુદી જુદી સમિતિઓ સહિત પાણીના પુરવઠાઓ સતત જળવાઈ રહે તે માટે પણ કાર્યક્રમ કરી રહ્યા છે. ઉપરાંત વાત કરીએ જે પ્રકારે મળી રહી છે માહિતી, પાણી પુરવઠા સમિતિની રચના કરાઈ હતી જેના નેતૃત્વમાં પાણી પુરવઠા વિભાગના સ્ટાફ દ્વારા ખાસ અંબાજીના તમામ વિસ્તારોમાં અવિરત પાણી પુરવઠા પૂરો પાડવામાં આવી રહ્યો છે. ભાદરવી પૂનમ નિમિત્તે દરરોજ પાણી પુરવઠા જે પાઇપલાઇન છે ત્યાંથી અંબાજી મેળામાં પાઇપલાઇન દ્વારા 30 લાખ લીટર પાણી, ટેન્કર તેમજ લોકલ સોર્સિસ દ્વારા 10 લાખ લીટર, આમ કુલ મળીને 40 લાખ લીટર પાણી રોજે અંબાજી શહેર અને મેળામાં પણ પાણી પુરવઠા વિભાગ દ્વારા પૂરું પાડવામાં આવે છે. અને અહીંયા જે પાણી પુરવઠા વિભાગ દ્વારા જે પીવાના પાણીની જે વ્યવસ્થા કરવામાં આવેલ છે એમાં શેલ્ટર હોમ, પાર્કિંગ, દાંતાથી અંબાજી સુધીના 11 પાર્કિંગ અને 11 સ્ટેન્ડ પોસ્ટ તેમજ હડાદથી અંબાજી સુધીમાં 9 સ્ટેન્ડ પોસ્ટ ઉપર પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવે છે. અને ટેન્કર 20 ચકલીવાળા ટેન્કર અને 30 ફાઇટરવાળા ટેન્કરથી અવિરત પાણી પુરવઠો જળવાઈ રહે તે અંગેના પાણી પુરવઠા વિભાગ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહેલ છે. અમે પગપાળા અંબાજી આવ્યા છીએ ખેડરોમાંથી.